આજથી દેશભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે। આમ તો ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રનો સૌથી મોટો ઉત્સવ છે, પરંતુ આજકાલ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળે છે। નાના મોટા શહેરોમાં પણ હવે ગણેશ મહોત્સવ થાય છે અને લોકો મંડપો બાંધીને 10 દિવસ તો કોઈ 7 દિવસ, કોઈ 3 દિવસ કે 5 દિવસ એમ અલગ અલગ રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે। પાટણમાં પણ છેલ્લા ઘણા સમયથી લોકો ગણેશ મહોત્સવ ઉજવતા થયા છે અને વિવિધ મહોલ્લા પોળ તેમજ કોમ્પ્લેક્સમાં વિવિધ મંડળો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન થાય છે। આજે ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના રોજ લોકો ભગવાન ગણેશની મૂર્તિ લઈને સ્થાપન કરતા જોવા મળ્યા હતા। પાટણની બજારમાં પણ આજે ગણેશની મૂર્તિઓ લેવા માટે લોકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાક વર્ષોથી પાટણમાં ગણેશ ઉત્સવનો મહિમા વધ્યો છે અને મૂર્તિ ખરીદવા માટે બજારમાં જોવા મળેલી લોકોની ભીડ જ વિઘ્નહર્તાની શ્રદ્ધાનું પ્રતિબિંબ કહી શકાય। મૂર્તિ ખરીદ્યા બાદ શ્રદ્ધાળુઓએ વિધિવિધાન સાથે પૂજા કરી હતી અને ત્યારબાદ શહેરના માર્ગો પર ગજાનનની સવારીઓ નીકળતા માહોલ ગણેશમય બન્યો હતો। ભક્તો પણ અબીલ ગુલાલ સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। કેટલાક શ્રદ્ધાળુઓ આધુનિક યુગના ગણાતા વાહન એવા ગાડી અને એક્ટિવા પર ગણેશજીને લઈ જતા કેમેરામાં કંડારાયા હતા।